नमस्कार विद्यार्थियों, 8, 9, 10th मैथ्स एंड साइंस यूट्यूब चैनल में आप सबनो हार्दिक स्वागत है। आपणे भाग नंबर एक नी अंदर पाठ नंबर बे में हाथ वणाट एटले के वणाट कला विषय की माहिती लीधी थी, कि जेनी अंदर आपणे जुदा जुदा प्रकारना जे हाथ वणाटनी कलाओ जे छे कसबीओ पासे छे ते विषय पर चर्चाओ करी थी। हवे आपणे आजे चर्चा करवाना छे परत गूंथण। शुरुआत करिए हड़प्पा अने मोहनजोदड़ोना उत्खनन। उत्खननो मतलब थशे खोदकाम दरमियान मळेली मूर्तिओ, पुतळाओ। पुतळाओ एटले के जे मूर्तिओ जेवी आकार धरावता होय, आप सौने खबर छे। वस्त्रो ऊपर आ मूर्तिओ अने पुतळाओना वस्त्रो ऊपर पण ભરત ગૂંથણના કામ જોવા મળે છે, એટલે કે વસ્ત્રો ઉપર ભરત ગૂંથણનું કાર્ય થયેલું હોય છે। ભારતમાં પુરુષ, સ્ત્રી તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી ઘણી પ્રાચીન એટલે કે ઘણી બધી જૂની છે। સિંધુ સંસ્કૃતિ એટલે કે સિંધુ નદીના કિનારે જે માનવ વિકાસ થયા હતા એટલે કે સંસ્કૃતિનો વિકાસ થયો હતો, એ સમયે સિંધ પ્રાંતના નામ આપેલા છે। સૌરાષ્ટ્ર, કચ્છ સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળેલું છે। એ જ રીતે કશ્મીરનું કશ્મીરી ભરત પણ જાણીતું છે। મિત્રો, કશ્મીરની અંદર પણ ભરતકામ થયેલું છે, એટલે કીધું છે કે કશ્મીરની અંદર પણ ભરતકામ જોવા મળેલું છે। સૌરાષ્ટ્ર અને સિંધ પ્રાંત તો આપણે સમજી ચૂક્યા છે, કચ્છની અંદર પણ આ વસ્તુ છે ભરતકામ, બરાબર છે। અને એના સિવાય ક્યાં, તો કે કશ્મીરની અંદર પણ આ ભરતકામ વિષય પર એટલે કે ભરતકામ થયેલું જોવા મળ્યું છે। આ ઉપરાંત જામનગર, જેતપુર, રાજકોટ જિલ્લામાં આવેલું ભુજ અને માંડવી આ કચ્છ જિલ્લાના વિસ્તારોમાં બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળા હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇન માટે જાણીતા છે। આટલા શહેરો યાદ રાખવાના છે મિત્રો, આ ગુજરાતના શહેરો છે। ગુજરાતના શહેરોમાં બાંધણી છે એ આટલી જગ્યાએ ખૂબ જ પ્રખ્યાત છે। તો આ પ્રખ્યાત બાંધણી જે છે મિત્રો, એ આટલી જગ્યાએ, જેની અંદર શું, તો કે હાથી, પૂતળી એટલે કે કોઈ પણ કાર્ટૂન્સ તમે જે કહો છો એના જેવું પૂતળા હોય, તો તે ચોપાટ એક રમતનું નામ છે જે પ્લસ આકારનું હોય છે, બરાબર છે। પહેલાંના સમયમાં ખાસ કરીને પાંડવો અને કૌરવો જે રહેવા હતા એને ચોપાટ કહેવાય। પક્ષીઓ, કળશ મંદિર ઉપર જે તમે જોયો હોય કળશ, બરાબર છે, તે મંદિરના જે ઘુમ્મટ ઉપર હોય તે, આ બધી સુંદર ડિઝાઇનના તેની અંદર ડિઝાઇનો છે જે કપડાં ઉપર છપાય। શું કહે છે, કપડાં ઉપર છાપી અને ભરત ગૂંથણ એ ગુજરાતના એટલે કે કપડાંની અંદર પહેલાં સૌપ્રથમ મિત્રો એ સફેદ કાપડ હોય અને ત્યારબાદ એની ઉપર ડિઝાઇન છાપવામાં આવે। સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓ ગૃહ વ્યવસાય પણ રહ્યો છે, એટલે કે સૌરાષ્ટ્રની અંદર પણ આ બધી વસ્તુઓ થાય છે અને તે ખૂબ જ વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે, જે સ્ત્રીઓનું કામ ગૃહ વ્યવસાય મતલબ ઘરે બેસીને કામ કરતા હોય છે। ત્યારબાદ તમને કીધું ચંદરવા, ચંદરવાનો મતલબ આપણે જે મંડપ ઉપર બાંધીએ છીએ તે શાખ તોરણ, એટલે કે જે આપણે મેઇન જે આપણો દરવાજો હોય એ બે દરવાજા ઉપર આપણે જે બાંધીએ એને શાખ તોરણ કહેવાય। ચાકડા, ચાકડાનો મતલબ થશે જે ઘડા હોય, કુંભાર ઘડા બનાવતા હોય તો તે ફરતા ગોળ ઉપર જે બનાવતા હોય, ગોળ પૈડા જેવો આકાર હોય તે। ઓછાડ જોયો હોય આપણે, તકિયા, પારણા, ઓશકા ઉપર કેટલાક કામોમાં પહેરતા કેડિયા નામના વસ્ત્રો ઉપર પણ, કેડિયા નામનું વસ્ત્ર છે ને મિત્રો એ ખાસ કરીને માલધારી સમાજ છે એ આ પહેરતો હોય છે કેડિયા, બરાબર છે। ભારતનું ભાતીગળ એક પોશાક છે, વિવિધ આકૃતિની પ્રધાન આકૃતિઓ સાથે એટલે કે મુખ્ય આકૃતિ સાથેનું ભરતકામ જોવા મળે છે। કચ્છની બંને વિસ્તારોમાં જત જેવી કોમના એટલે કે જત જેવી જાતિ જે છે એ ભરતકામ માટે ખૂબ જ જાણીતી છે। ત્યારબાદ વાત આવે છે ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડાનો ઉદ્યોગ। ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો હોય છે। ભારતની અંદર ખેતી પ્રધાન દેશ છે, સાથે પ્રાણીઓ પણ ઘણા બધા હોય, તો આ પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેના
ઉપરનો ચામડું છે પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવા, કમાવવાનો મતલબ થાય ચામડું બનાવવા માટે, જે ચામડું હોય તેની ઉપર ઘણી બધી પ્રોસેસ કરે અને ત્યારબાદ એમાંથી ચામડામાંથી વસ્તુઓ બનતી હોય. તો તેમાં આવતું ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ. પહેલાંના સમયમાં મિત્રો એમાં કોસ હતા. પહેલાંના જ્યારે પ્રાચીન સમયમાં મિત્રો શું હતું તો કે પાણીની સપાટી કૂવાની ખૂબ જ ઊંચી હતી અને તેના કારણે પાણી છે એ બળદ અને કોસ દ્વારા એટલે કે ગોળ ચક્કર દ્વારા કાઢવામાં આવતું. આ પરંપરાગત સાધન છે એ સમયમાં ટેકનોલોજીનો વિકાસ થયો ન હતો, એ સમયની વાત છે. પાણીની મશકો એટલે કે પાણી ભરવા માટેની જે સાધન હોય ને તેને મશક અને પખાલો કહેવામાં આવે. ચામડાનો ઉપયોગ થતો. ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનોમાં લુહારની ધમણો એટલે કે લુહારની ધમણ કે ને કે ધમણનું કામ શું તો કે ઓક્સિજન આગને પૂરો પાડવાનું કામ કરે જેથી આગ સરળતાથી સળગે અને જે લોખંડ હોય એ ફટાફટ ગરમ થાય અને લુહાર છે એને ચોક્કસ આકાર આપી શકાય તેને ધમણ કહેવાય. તો વિવિધ પ્રકારના પગરખાં ચામડાની અંદરથી બને. પ્રાણીઓને બાંધવા માટે એટલે કે પાલતુ પ્રાણીઓને બાંધવા માટેના પટ્ટા છે એ પણ ચામડાના છે. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ, યુદ્ધની અંદર તમે ઘણી બધી વખત સિરિયલો કે પિક્ચર્સની અંદર જોતા હોય તો તલવારથી પ્રહાર થતો હોય તો તલવારથી પ્રહાર થાય ને એની પહેલાં એક ઢાલનો ઉપયોગ થાય. તો આ ઢાલની અંદર પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. ત્યારબાદ ભારતનો ચર્મ ઉદ્યોગ. આગવું સ્થાન ધરાવતો વિવિધ પ્રકારની, આગવું સ્થાન એટલે કે ખૂબ જ જૂનું નામ છે એનું અને ખૂબ જ પ્રખ્યાત ચામડાનો ઉદ્યોગ હતો. વિવિધ પ્રકારની ચામડાની ભરતગૂંથણવાળી મોજડીઓ, ચામડાની મોજડીઓ પ્રખ્યાત છે મિત્રો, જેની અંદર પણ ભરતગૂંથણ કરવામાં આવે. પગરખાં, ચામડાના પાકીટ, પટ્ટા, ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓના પીઠ પર મૂકવામાં આવતા સાજ, મતલબ બેસવા માટે જે વપરાય ને જેની ઉપર ઘોડા કે ઊંટ ઉપર બેસીએ આપણે, તે પલાણ એટલે કે પગ મૂકવા માટેનું જે જગ્યા હોય ઘોડાને ઉપર બેસી નીચે આપણે પગ મૂકીએ એ, ત્યારબાદ લગામ ઘોડાના મોંની અંદર નાખવામાં આવી હોય, તેમજ ચામડાના ચાબુક એટલે કે એને મારવા માટે ઘોડાને ચાબુકથી મારવામાં આવે મિત્રો, જેથી ઘોડો છે ઝડપથી ગતિ કરે. તો આ બધી વસ્તુમાં તે ચામડાને રીતે એટલે કે સમય દરમિયાન ચામડાનો વિશેષ ઉપયોગ કરવામાં આવતો. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ હીરા મોતીકામ અને મીનાકારી કરી. આ શું કહેવાય એની આપણે ચર્ચા આમાં કરવાના છીએ. જોઈએ ભારતની પૂર્વ અને પશ્ચિમ અને દક્ષિણ, પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એટલે કે ઉત્તર સિવાય ત્રણેય દિશાઓમાં 7,517 કિલોમીટર ધરાવતો સમુદ્ર કિનારો છે. એટલે કે ત્રણ બાજુ દરિયા કિનારો છે આપ સૌને ખબર છે. તેના કારણે હીરા મોતીનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં શરૂ થયો છે. દરિયા માર્ગની મુસાફરી કરીને દરિયાપારના દેશો સાથે વેપાર કરી સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર શરૂ વધુ થતો રહેતો. પહેલાંના સમય મિત્રો દરિયા મુસાફરી સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો, વિકલ્પ નહોતો. એટલા માટે એ સમયથી જ ભારતની અંદર હીરા મોતીનો ઉદ્યોગ છે ખૂબ જ આગળ હતો. ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણો વિદેશમાં પહેલેથી જ માંગ હતી. એ જ કીધું મેં, પ્રાચીન સમયથી જ ખૂબ જ ત્યાં વેચાતા. એ સમયમાં વિશ્વવિખ્યાત કોહિનૂર, એને કહેવાય ગ્રેટ મુઘલ હીરો, બરાબર, કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરો પણ ભારતમાંથી જ મળ્યા છે. જે બીજા દેશ પાસે અત્યારે કોહિનૂર હીરો પણ છે, કેની પાસે છે, બ્રિટન પાસે છે. ભારતીયો આભૂષણો એટલે કે આભૂષણનો મતલબ થશે મિત્રો ઘરેણા, બરાબર છે, અલંકારોના શોખીન એટલે કે ખૂબ જ શોખ ધરાવતા હોવાથી તે સોના ચાંદી ઉપરાંત શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ અને અમીર ઉમરાઓ વૈવિધ્યસભર હીરા મોતીના આભૂષણો પહેરતા. શ્રીમંત વર્ગ એટલે કે પૈસાદાર વર્ગ, રાજા મહારાજાઓ ખબર પડે, અમીર ઉમરાઓ એટલે કે રાજાના માણસો જે હોય તે, બરાબર, મંત્રીઓ અત્યારે કહેવાય. તો આવા જે બધા લોકો છે એ હીરા મોતીના આભૂષણો વધારે પહેરવાના શોખીન હતા એવું કહી શકાય. પ્રાચીન સમયમાં એટલે કે ખૂબ જ જૂના જમાનાની અંદર રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ એટલે કે સમાજમાં મેઇન વ્યક્તિઓ જે હોય તે મહાજન એટલે કે જે મુખ્ય વર્ગના એટલે કે કોઈ પણ જાતિના તે મુખ્ય વ્યક્તિ હોય તો આ મહાજન પણ હીરા મોતી માણે માણેક એક પ્રકારનું આ બધા રત્નો છે મિત્રો
हीरा मोती माणे पन्ना पोखरा नीलम आ बधा શું છે રત્નો છે બરાબર છે તો આ રત્નો છે આ જે રત્નો છે મિત્રો તે બધી જગ્યાએ દાખલા તરીકે આપણે એમ કહીએ કે જે વીંટીઓની અંદર જુદા જુદા ગ્રહના નંગ આપણે પહેરતા હોય તે બધી વસ્તુઓ આમાં આવશે બરાબર છે તો આ બધી વસ્તુઓ તેની અંદર આવશે એટલે કે જો આવા રત્નો વસ્ત્રાભૂષણોની શોભા વધારતા એટલે કે વસ્ત્રના જે આભૂષણો છે વસ્ત્ર પહેરેલા એની ઉપર ઘરેણાઓ છે એની શોભા વધારતા રાજા મહારાજા બાદશાહના સિંહાસનો એટલે કે મહારાજાના જે સિંહાસનો બેસવાની જગ્યા છે ત્યાં મુગટ એટલે કે મુકુટ માળાઓ બાજુબંધ એટલે કે હાથમાં બાંધવામાં આવે તેમાં આ બધી વસ્તુમાં રત્નોનો ઉપયોગ થતો આ પણ યાદ રાખવાનું કે ક્યાં ક્યાં રત્નોનો ઉપયોગ થતો ગુજરાતમાં મોતીકામનો સવિશેષ એટલે કે ખૂબ જ વધુ ઉપયોગ થતો જોવા મળે છે મોતી કલાત્મક તોરણો એટલે કે આપણે દરવાજા ઉપર જે બાંધીએ તે કળશ કોખરા પગમાં પહેરવા માટે પછીત આ એક સુશોભનની વસ્તુ છે બારી ચાકડા લગ્નના નાળિયેર ઈંધોણી પંખા બળદ માટેના સુશોભન મોડિયા શિંગડા ચૂલ આ બળદને શણગારવામાં આવતા પહેલાં મિત્રો પહેલાંના સમયમાં છે કોઈ શુભ કાર્ય હોય તો તેમાં બળદનો ઉપયોગ વધારે કરવામાં આવતો ત્યારે વાહન વ્યવહારનું સાધન એ બળદ હતા બરાબર છે પશુઓ પરથી જ પશુઓની જ સવારી કરી આપણે આ કરતા એટલે કે ગાડાનો ઉપયોગ કરતા તો એ સમય દરમિયાન કે વાવણી સમય દરમિયાન બળદને શણગારવામાં આવતા ખેડૂતો દ્વારા તો એની અંદર કીધું કે આ બધી વસ્તુઓ ગૂંથવાની કલા કારીગરી અદ્ભુત એટલે કે ખૂબ જ સારી હતી ભારતભરમાં આ સખડી કામગીરી એટલે ખૂબ જ સારી કામગીરી હસ્તકલા તરીકે પરંપરાગત રીતે જોવા મળે છે એટલે કે આ કામગીરી છે સઘળી એટલે કે બધી જ કામગીરી છે તેમાં મોટાભાગની કામગીરી છે ભારતની અંદર બહુ સારી રીતે કરવામાં આવે છે દુનિયાના દેશોમાં છે સોના ચાંદી અને મીના કારીગરી મીના કારીગરીનો મતલબ થશે આપણે કંઈ પણ વસ્તુ દાખલા તરીકે લીધી હોય તેમાં સ્ટોન આપણે મૂકીએ બરાબર છે તે સ્ટોન એક પ્રકારનું શું છે મીના કહેવાય તેને મીના કારીગરી કહેવાય તો આપણો દેશ ભારત અગ્રીમ સ્થાન ધરાવે એટલે કે ખૂબ જ આગળનું સ્થાન ધરાવે છે ત્યાં સોના ચાંદીના અલંકારોનો મતલબ થશે ઘરેણા જેની અંદર માળા હાર વીંટી એરિંગ કંગન અને ચાવીનો ઝુંખો ચાવીની અંદર પણ કિચન જે આપણે કહીએ એ સમય દરમિયાન ત્યારે કેવા જ કિચનો અત્યારે પણ છે સોના ચાંદીના કિચનો જોવા મળે અને કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ લીલો વાદળી રંગો પૂરી અને ઘરેણાની શોભા વધારે છે બીજી વસ્તુ આપણે ઘરેણાની અંદર સ્ટોનનો મૂકાવે તેની અંદર કલર પૂરેલા હોય મિત્રો તો એને પણ મીનાના નામથી ઓળખવામાં આવે છે મીના કારીગરોનું કૌશલ્ય ક્યાં તો કે તમને ક્યાં જોવા મળે વધારે ક્યાં લોકો વધારે કામ કરે કૌશલ્ય અને સ્કિલ બરાબર જયપુર લખનૌ દિલ્હી વારાણસી અને હૈદરાબાદ આ શહેરો છે ત્યાં મીણા કારીગરોનું કામ છે એ વધારે થાય છે તો મીણા કારીગરી વિશેની માહિતી આટલી જ ત્યારબાદ છે જરીકામ શરૂઆત કરીએ જરીકામની ભારતની અંદર કળા પ્રાચીન સમયથી જોવા મળે જરીકામ એટલે કે જે ચમકતી વસ્તુઓ છે તમે ઝીણી ઝીણી વસ્તુ હોય થોડી જેવી બરાબર છે ચમકતી હોય સોના ચાંદીના તારમાં રૂપમાં જરી બનાવવાની તેનો ઉપયોગ ભરતગૂંથણ કલાના કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો એટલે કે એની ઉપર ચોંટાડવામાં આવે ભારતમાં જરીકામના ઉદ્યોગ માટે કોણ તો કે જરી વધારે ક્યાં બનાવવામાં આવે છે કે ક્યાં ચોંટાડવામાં આવે છે તો કે સુરત જાણીતું છે પાનેતર સાડી ઘરચોળા જેવા વસ્ત્રો પરિધાન એટલે કે પહેરવા માટેના જે વસ્ત્રો છે તે સુરતના કુશળ કારીગરો એટલે કે સુરતના જે સ્કિલ પામેલા એટલે કે જે ખાસ આ જ પ્રકરણનું કામ કરતા હોય તે લોકો છે એ જરીની કિનારીને લગાડવા માટે બેનમૂન કામ કરી આપતા હતા બેનમૂન એટલે કે બીજા કોઈ ન કરી શકે તેવું કામ સુરતના કારીગરો છે ત્યાંનું કરી દેતા હતા પાનેતર એટલે કે જે લગ્નની અંદર પહેરવામાં આવતી જે સ્ત્રીઓનું એક પરિધાન છે એટલે કે વસ્ત્ર છે તેને આપણે પાનેતર સાડી ખરચોળાના નામથી ઓળખવામાં આવે છે તો મિત્રો આ લેક્ચરની અંદર એક લેક્ચર નંબર 2ની અંદર ફક્ત આટલું જ ત્યારબાદ ધાતુકામ કાષ્ટકલા આ બધી કલાઓ વિશેની માહિતી આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરશું આભાર